પગે અને મોસ્ટ એ કે જે વિધવા બહેનો છે એ લોકો પાસે એક 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 બ્લેન્ક થઈ જાય છે બિચારાઓ તો આથી એ લોકોનો ટાઈમ બી પસાર થાય એ લોકોનું પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ એસ્ટીમ વધે શું છે કે આપણે ત્યાં જે વિધવાઓની પરિસ્થિતિ કેવી કે ઘર થી બહાર જ ના નીકળી શકે પણ જેમ જેમ કોન્ફિડન્સ એ લોકો ગેઇન કરતા જાય પછી તો આ સ્કીમ ના લીધે પીપલ સેડ કે નો ધ સોસાયટી સેઝ કે વિદ્વાર ડઝન્ટ મીન કે ઘરે બેસવાનું યા વોટએવર દે હેવ ટુ ગો આઉટ એન્ડ મેક અ કેરિયર ફોર ધેમસેલ્ફ ને લોકોના છોકરાઓને ભી હેલ્પ થાય એટલે ધીસ ઇઝ અગેન અ વેરી ગુડ ફોર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઇટ્સ ઇટ્સ વેરી ગુડ થિંગ ફોર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ નુતન હું આપને એ પૂછીશ કે બેટી બચાવો જે યોજના છે એ એ કેટલા હદે સાક્ષાત થઈ છે કેટલા હદે પરિપૂર્ણ થઈ છે શું કહેશો મને યાદ છે કે આપણે અમુક વર્ષો પહેલાં લગભગ બે હજાર એક બેમાં માં એક સર્વેક્ષણ થયું હતું ઓલ ઇન્ડિયાનું ત્યારે આપણે ગુજરાતમાં બેટી અને બેટાઓની જે ડિફરન્સ છે બહુ મોટો હતો લગભગ આઠસો ને હજારની વચ્ચેનું કંઈ હતું ડિફરન્સ અત્યારે એ છોકરાઓની સામે છોકરીઓ આઠસો હતી આઠસો સમથિંગ હતી અને છોકરાઓ હજાર હતા એટલે બહુ મોટો ગેપ હતો અત્યારે મને લાગે છેલ્લે જ્યારે મેં વાંચ્યું છે તો લગભગ એ એ નવસો નવસોથી ઉપર વધી ગયું છે છોકરીઓની સંખ્યા એટલે આ સ્કીમ ખરેખર સક્સેસફુલ તો ગઈ છે કારણ કે બેટી બચાવવામાં જે પણ ગવર્મેન્ટે સ્ટેપ્સ લીધા છે ભ્રૂણ હત્યા નહીં કરવાની એ બધા ચેકિંગ નહીં કરાવવાના અને પછી આવા બધા જે પણ અને બીજું શું છે કે બેટીઓ માટે ભવિષ્યની જે યોજના બની છે એનાથી મા બાપ કોન્ફિડન્સ થયા છે કે ના હવે અમારી બેટીને આપણે સાચવી શકીએ છીએ ભણાવી શકીએ છીએ એનું કે ફ્યુચર આપણે બચાવી શકીએ છીએ એટલા માટે આ સ્કીમ બેટી બચાવો ખરેખર સક્સેસ ગઈ છે મને લાગે છે સી માય પોઈન્ટ ઓફ વ્યૂથી જે વચ્ચે બેટી બચાવો વર્ડ યુઝ હતો પણ પછી એક બેટી વધાવો વર્ડ યુઝ આવ્યો એ મને બહુ ગમ્યો કારણ કે ઇટ્સ એ પોઝિટિવ વર્ડ કે બેટીઓને આ વેલ લેટ વેલકમ ધ ગર્લ ચાઇલ્ડ એને વધાવો અને જેમ એમને કહ્યું નૂતનજીએ બહુ રાઈટલી કહ્યું કે આપણે એના લીધે જ્યારે અગેન વેન અ સ્કીમ ઇઝ પુટ ઇન ઇન ધ સોસાયટી સોસાયટીમાં એનું એક એક સ્થાન થાય છે એટલે લોકોને ઇમ્પોર્ટન્સ ટુ બેટીઝ કે ના બેટીઝ આર વેલકમ અને દે આર સપોઝ ટુ બી ઇનફેક્ટ નોટ જસ્ટ બીકોઝ ફોર ધ રેશિયો પાર્ટ ઓફ ઇટ આઠસો હજાર રેશિયો જે અત્યારે નવસો એપ્રોક્સ થયો છે એ તો બહુ જ સારી વાત છે પણ ફોર ધ સોસાયટી બેનિફિટ કારણ કે જ્યારે એક બેન એક એક

પ્રદાન થી યોગદાન થી એટલે આ બેટી વધાવો ઇઝ અ સુપરહિટ થિંગ અને આનાથી વધારે થવી જ જોઈએ અને સ્ટીલ ઇટ લોટા છોકરીઓને ભણાવો છોકરીઓને ભણાવશો ને તો એના એ જોબ કરશે જોબ કરશે તેનામાં હજી ગજવામાં એક હજાર રૂપિયા આવશે તો એ હજાર રૂપિયાના લીધે એને એને એક સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થશે મારો ઓફિસમાં મેં જોયું હતું પહેલાં અત્યારે અત્યારે તો હવે ઘણી છોકરીઓ છે પહેલાં છોકરીઓ આવતી હતી નહીં પણ પછી ધીરે ધીરે છોકરીઓ આવવા લાગી અને એટલા હદ સુધી કે બિચારી વર્કિંગ વુમેન હોસ્ટેલમાં કામ કરે અને મારા ઓફિસમાં વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહીને મારો ઓફિસમાં કામ કરે મને બહુ ગમતું હતું કેમ કારણ કે એના પેરેન્ટ્સ એના દેટ મીન્સ અલાવ કરતા હતા એના પેરેન્ટ્સ સપોર્ટ કરતા હતા અને છોકરી પહેલાં આવે મોડું ના ખોલી શકે દસ દિવસમાં કામ તૈયાર થઈ જાય કસ્ટમર કેરમાં એટલે આઈ એમ વેરી હેપી ટુ નો કે આ જે છોકરીઓનું એડ્યુકેશન હવે એડ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી મારે તો ઘણા જોડે ડિસ્કસ થાય નાનપણમાં બિચારા ગામડામાં ભણ્યા હોય તો કેટલા તકલીફો હતી જે હવે નથી ઇનફેક્ટ પહેલાં તો બિચારાનો બાથરૂમ અત્યારે મેં વચ્ચે વ્યવહાર વાંચું કે છોકરીઓ એટલા ભણવા નથી જતી કારણ કે લોકોને બાથરૂમ નહોતા મળતા પણ હવે ઘણા બાથરૂમો થયા છે એટલે એક બહુ સરસ વાત છે બીજું એ લોકોને જે મિડ ડે મિલ છે તો ફોર એવરીબડી છે બટ દેટ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ પછી બીજી ઘણી હા વચ્ચે મેં વાંચ્યું કે છોકરીઓને કંઈક સાયકલો મળે છે બિચારી ગામડેથી આટલું દૂર દૂરથી ચાલીને બીજા ગામડામાં સ્કૂલ હોય તો યુ નો સાયકલ એટલે આ બધી જે ચીજો છે એડ્યુકેશન માટે એડ્યુકેશન તો એડ્યુકેશન નથી મળવાનું કે પણ એ જે સ્કૂલમાં જઈને ભણી શકે છે બાથરૂમની એને ફેસિલિટી મળે છે એટલે એને પ્રોત્સાહન મળે છે જઈને ભણવાનું અને બીજું કે આઈ થિંક આપણે કંઈક એ સ્કૂલો માં જ્યારે આપણે નવું સેશન શરૂ થાય છે એના પહેલા ગામડામાં જઈએ આપણા જે ગવર્મેન્ટ કોઈ પણ અધિકારી એ જઈને સ્કૂલોમાં જેટલા પણ સ્કૂલની નાની છોકરીઓ એને

નારી અદાલત જે ચાલી રહી છે ગુજરાતમાં ઘણી નારી અદાલતો ચાલી રહી છે એના લીધે શું થયું છે વુમેનને એક તો લોઝ ખબર પડી ગઈ છે બીજું કે નારી અદાલત એટલે નારી જજ હોય ફાસ્ટ ટ્રેક જેવું હોય એટલે એના લીધે ફાયદો એ થાય છે કે એ લોકો નિખાલપણે પોતાના પ્રોબ્લેમ્સ મૂકી શકે છે અને એ એ જલ્દીથી સોલ્વ થઈ જાય છે એટલે આ જે નારી અદાલતનો કન્સેપ્ટ છે એ એક બહુ જ સરસ કન્સેપ્ટ છે જેનાથી વુમેન એમ્પાવરમેન્ટ બહુ સારું થઈ રહ્યું છે બીજું કે આના લીધે જ્યુડિશિયરીમાં બી અને લો બોલો જ્યુડિશિયરી બોલો એમાં લોકોનો ભરોસો વધી રહ્યો છે બીજી એક મેં સારી વાત એ જોઈ છે નારી અદાલત પોઈન્ટ ઓફ વ્યૂથી કે એના એનાથી જે જે જ્યારે નારી અદાલત ચાલતી હોય છે ત્યારે જે બહેનો છે અધર દેન લો પોઈન્ટ એ લોકોની એક એક બોન્ડિંગ થાય છે બધી બહેનોને જે નથી બહુ ફાયદો છે કારણ કે જ્યારે આવી રીતે બોન્ડિંગ થાય ત્યારે એકબીજાનું એ લોકો સુખ દુઃખ બાટે છે અને એકબીજાના સુખ દુઃખની સહભાગી થાય છે એકબીજાને અવેરનેસ થાય છે કે ઓકે આવું થાય તો આપણે આવું કરવાનું એટલે એનાથી ખાલી નારી લોન લો ન્યાય નથી મળતો પણ આ બધું ઓવરઓલ ફાયદો થાય છે એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ કન્સેપ્ટ ને મારે તો હજી જેટલી બી હજી નારી અદાલત છે એનાથી ડબલ કે ત્રણ ગણી થવી જોઈએ તેના લીધે આ મીન ઇટ વિલ બી મેક અ હેલ્ધી સોસાયટી નૂતનબેન આપ પણ શું કહેશો આ બાબતે નારી અદાલત કોન્સેપ્ટ બહુ સારો છે કારણ કે એક તો જે કીધું કે બધા એકબીજા સાથે સંગઠિત થાય છે બીજું કે જે પણ નારી અત્યાચારો સહી રહી હતી અત્યાર સુધી એ બોલી શકતી નહોતી કારણ કે એમને આવો કોઈ મોકો કે મંચ જ નહોતો એને દબાવવામાં આવતું હતું હવે શું છે કે એક કારણ કે મહિલાઓ છે બધા સાથે મળીને આ બધું ડિસ્કસ કરી રહ્યા છે અને એ અંદરની વાત નિખાલસતાથી કારણ કે પહેલાં શું છું કે મેલ પહેલો સામે બેઠા હોય એટલે એ ઘણા બધા જુદી જાતના એ લોકો પાસે ક્વેશ્ચન પૂછાતા હતા હવે શું એ એક નિકાલસપણે જે પણ પીડા હોય કે ગમે તે અત્યાચાર થયો હોય

એક એક એરિયામાં એક એક એરિયામાં જ્યારે એક નવી શરૂઆત થઈ હતી ત્યારે મને યાદ છે કે આજુબાજુના જે પણ જે જગ્યા કોઈ પણ બેનને આ જ્યારે એક બેન અપોઈન્ટ થતા હતા આજુબાજુના વિસ્તારના એવા છોકરા અને છોકરીઓ જે કે કુપોષણના શિકાર હોય કે ભણી શકતા ના હોય તો ત્યારે આ આંગણવાડીઓ ખૂબ જ સક્સેસ ગઈ એમને ન્યૂટ્રિટ ફૂડ જેમ કે સુખડી છે પછી સાફ સફાઈ હાઇજીનનું કે તમારે નાક કાપવાનું છે તમારે વાલ કાપવાનું છે તમારે નાવાનું છે ધોવાનું છે એમની સાથે સાથે એમના પેરેન્ટ્સ ને અને પછી જે તમાકુ ને સિગરેટ ને ઘરમાં છોકરાઓ પાસેથી મંગાવતા હતા એ બધું બંધ કરાવવામાં આવ્યું એટલે આ આ જે કોન્સેપ્ટ છે બહુ જ સારો છે સમરસ યોજના અમારી મારી ફેવરિટ છે કારણ કે યુ નો ઇટ ધીસ ઇઝ અગેન પોલિટિકલ એમ્પાવરમેન્ટ એ કેવી રીતે કે લેટ અસ સે કે જે ભી અત્યારે એટલું કે ખાસ આપણે મોકલી કઈ એટલા બધા વિલેજીસ સામરસ્તી થાય પણ સામરસ્તી ફાયદો શું થયો કે જે બેનો બે બે ફાયદા થાય ભલે લોકો કહે છે કે બીકોઝ ગવર્મેન્ટ પાંચ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા વોટવર આપતી હતી એટલે સામરસ થાય છે પણ કશો વાંધો નહીં પણ એના લીધે જે બહેનોને એક સ્થાન મળ્યું એક કઈ રીતે કે એ લોકોની જે વિલેજમાં એ લોકો લેટ ઓલ ઓલ વુમેન કોલેજ ગોઈંગ ગર્લ્સ યા જે બહેનો